આજે આપણે પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં આગળ અભ્યાસ કરશું. આપણે ભાગ 1માં પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિના નામ જાણ્યા. તેમાં કયા કયા? તો કે ભૂમિને તૈયાર કરવી, રોપણી, પછી કુદરતીને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નિંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. પછી ત્યારે આપણે ભાગ 2માં શું જોયું? તો કે ભૂમિને તૈયાર કઈ રીતે કરવી પાકને ઉત્પાદન માટે. આપણે તો કે ભૂમિને તૈયાર કઈ રીતે કરવી આપણે ભાગ 2માં જોયું. જો તમે તે વિડીયો ન જોયો તો મેં તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. તો આજે આપણે કરશું એમાં બીજો ભાગ, એટલે કે રોપણી, અને શું કહેવાય, વાવણી પણ કહી શકીએ છીએ. તો ચલો આજે આપણે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં કઈ આવશે. તો કે પહેલી આપણે જોઈએ કે ભૂમિને તૈયાર કરવી, અને બીજી આવશે હવે રોપણી, એટલે કે વાવણી. ચલો એમાં શું આપ્યું છે? વાવણી અથવા રોપણી, એને શું કહેવાય? વાવણી પણ કહી શકાય અને રોપણી પણ કહી શકાય. એમાં શું કહે છે? તો વાવણી એટલે કે રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. શું કહે છે? વાવણી શું છે? કે રોપણી એટલે કે વાવણી અથવા રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. એટલે કે આપણે સૌથી પહેલાં શું કર્યું? પહેલાં આની પહેલાંની સ્ટેપ કયો? કે ભૂમિને તૈયાર કરવી, એટલે કે આપણે ભૂમિને તૈયાર કરી નાખી, બરાબર, કે જમીન આપણે ખેતી માટે આપણે એને તૈયાર કરી નાખી. ત્યારબાદ હવે આપણે એના માટે બીજો મહત્ત્વનો તબક્કો કયો આવે? તો કે વાવણી. કે વાવણી એટલે શું? કે વાવણી પાક ઉત્પાદન સૌથી મહત્ત્વનો તબક્કો છે. કારણ કે વાવણીમાં આપણે જો સારા બીજ રાખશું, એટલે કે સારા બીજ આપણે અંદર જમીનમાં નાખશું, તો જ આપણે એનો સારો પાક ઉગશે. અને જો ખરાબ એટલે કે અમુક ખામીવાળા બી હશે તો એનો પાક સારો ઉગશે નહીં. એટલે શું કહે છે? વાવણી એટલે કે રોપણી પાક ઉત્પાદન કે પાકનું ઉત્પાદન કરવું એમાં સૌથી મહત્ત્વનો તબક્કો છે. કે આપણે સારી ગુણવત્તાવાળા બી લાવીએ છીએ કે ઓછી ગુણવત્તાવાળા કે ખરાબ ગુણવત્તાવાળા છે, એટલે કે એની ઉપરથી આપણે એનો પાકનું ઉત્પાદન થાય. એટલે કે વાવણી પાક ઉત્પાદન સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. શું કહે છે? વાવણી આપણે કરીએ એટલે શું કરવું પડે? આપણે બીની પસંદગી કરવી પડે. એટલે કે અલગ અલગ પ્રકારના બી આવે, એટલે કે એમાં સારી ગુણવત્તાવાળા આવે થોડી વધારે, પછી અમુક થોડી ઓછી સારી ગુણવત્તાવાળા આવે, એટલે કે અલગ અલગ પ્રકારના બી આવતા હોય છે. એટલે કે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. એટલે કે ખરાબ આપણે બી પસંદગી કરીએ તો આપણો પાકનું ઉત્પાદન સારું થતું નથી. એટલે કે શું કહે છે? વાવણી પહેલાં શું કરવું પડે? કે સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. શું કહે છે? સારી ગુણવત્તાવાળા બીજ કેવા હોય? તો કે સ્વચ્છ, એટલે કે આમાં અંદર એકદમ ચોખ્ખા હોય છે અને એનું તંદુરસ્ત, એટલે કે એનું આપણે જો એને જમીનમાં આપણે રોપણી કરીએ તો શું છે? એનું પાકનું ઉત્પાદન વધારે થાય છે. એટલે કે શું કહે છે? સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. શું કહે? ખેડૂત કોણ પ્રાથમિકતા કે સૌથી પહેલાં કોની સારી પસંદગી કરે છે? તો કે સારી ગુણવત્તાવાળા હોય બીજ, એટલે કે તેની એને આપણે પ્રથમ આવીને ચોઈસ કરે છે. એટલે કે એ આપણે સારા બીજની પસંદગી કરે છે, કોઈ ખરાબ બીજની પસંદગી કરતું નથી. એટલે કે આપણે શું કહેવા માંગીએ છીએ? ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત થઈ શકે એવા બીજની પ્રાથમિકતા કે પ્રથમ એની પસંદગી કરે છે. એટલે કે વાવણીમાં આપણે આટલો જોવાનું, બરાબર. ચલો એમાં પહેલી બેનને એક સવાલ થાય છે. શું કહે છે? તો કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોયું. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા. શું કહે છે પહેલી બેન? તો કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોયું. એટલે શું એની મમ્મી શું કરતી હતી? એક વાસણ લીધું છે, એમાં પાણી હતું, એમાં શું કર્યું? ચણાના દાણા નાખ્યા, એટલે કે ચણા નાખ્યા, બરાબર. કે પછી કે થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. શું થયું? ચણા દાણા નાખ્યા પછી શું થયું? ઉપર થોડાક ટાઈમ પછી અમુક ચણા દાણા ઉપર આવણે અમુક નીચે હતા. એટલે શું કહે છે? થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા. શું થયું? અને કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા? તો પહેલી બેનો જવાબ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચલો તે આપણને આપી છે તમારા ચોપડીમાં કે પ્રવૃત્તિ 1.1. તો ચલો આપણે જોઈએ પ્રવૃત્તિ 1.1. ચલો તેમાં પ્રવૃત્તિ 1.1 એનું નામ શું છે? પ્રવૃત્તિ 1માં તો કે બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. શું કહે છે? પ્રવૃત્તિ 1નું નામ શું છે? તો કે બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. એના માટે આપણે સાધન સામગ્રી કઈ કઈ જોશે? તો કે એમાં જોશે આપણે ઘઉંના દાણા લઈ, એટલે કે ઘઉંના બીજ લેશું, થોડાક બીકર અને પાણી, કે ત્રણ વસ્તુઓ જોશે આપણે સાધન સામગ્રીમાં. તો કે
ઘઉંના બીજ, એટલે કે આપણા ઘરમાં જે ઘઉં હોય એના બીજ લેશું, એટલે કે દાણા લેશું થોડાક એક મુઠ્ઠી જેટલા, પછી બીકર લેશું એક, કાચનો બીકર લેશું, અને એક થોડુંક એમાં પાણી ભરવા માટે, એટલે પાણી લેશું. એ પદ્ધતિ એટલે કે એમાં કઈ રીતે આપણે કાર્ય કરવાનું છે, તો જે પદ્ધતિમાં શું કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો, શું કે છે એક બીકર લેવાનું છે આપણે, અને તેને શું પાણીથી અડધું ભરવાનું કીધું છે, એટલે આપણે જે ઉપર સાધન સામગ્રી હોય છે બીકર પાણી અને ઘઉંના દાણા લેવાનું કીધું, બરોબર, તો એક બીકર લીધું, એમાં શું કરવાનું છે ભાઈ આપણે બીકરને અડધું પાણીથી ભરવાનું કીધું છે. પછી શું કે છે બીજું સ્ટેપ એમાં, તો કે તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો. હવે આપણે જે ઘઉંના દાણા લીધા હતા ઉપર સાધનમાં સાધન સામગ્રીમાં, તો શું કરવાનું એ ઘઉંના દાણાની અંદર પાણીમાં નાખી દેવાના, એટલે બીકરવાળું જે પાણી બીકરમાં પાણી હતું ને એમાંય નાખી દેવાના એક મુઠ્ઠી ઘઉંના દાણા. પછી શું કે છે અને તેને બરાબર હલાવ, એટલે જે હવે આપણે દાણા નાખ્યા પછી શું કરવાનું આપણે એને હલાવવાનું છે થોડીક વાર અંદર એમાં. પછી શું કહે છે કેટલાક સમય સુધી રાહ જોવી, કે થોડોક સમય હવે પાંચ એકાદ મિનિટ આપણે હલાવ્યા પછી શું કરવાનું એને થોડીક વાર શાંત થવા દેવાનું, કે પાણી જે પેલું ઘૂમ ફરતું હોય એને આપણે થોડીક વાર સ્ટોપ થવા દેવાનું, એટલે કે થોડો કેટલાક સમય સુધી રાહ જુઓ. એટલે કે હવે આપણે એનું અવલોકન કરવાનું છે, તો કે અવલોકનમાં શું કરવાનું કે થોડા બીજ પાણી પર તરતા જોવા મળે છે. શું કહે છે અવલોકનમાં, તો કે થોડા બીજ ઉપર થોડા બીજ કેવા છે કે પાણી પર તરતા જોવા મળે છે, કે શું કહેવા માગે છે કે થોડા બીજ પાણી ઉપર તરવા માંડે છે અથવા તો થોડાક બીજ અંદર નીચે જમી, એટલે કે આપણે જે બીકરના તળિયે હોય, એટલે કે અવલોકનમાં આપણને આવું જોવા મળે છે. તો આમાં શું કહેવાય આની પછી નિર્ણય શું આવે, તો કે ક્ષતિયુક્ત બીજ પાણી પર તરે છે, સારા બીજ પાણીમાં ડૂબે છે. એટલે શું કહે છે ખામીવાળા બીજ હોય જે અંદર કે અમુક ખામી હોય બીજમાં, તો એ શું કહે છે પાણીની ઉપર તરવા માંડે છે, જ્યારે સારા બીજ તો એ શું કહે છે પાણીની અંદર, એટલે કે બીકરના તળિયે જે હોય પાણી એમાં અંદર ડૂબેલા રહે છે. એટલે કે જે સારા બીજ એટલે પાણીની અંદર ડૂબે રહે એ કેવા છે સ્વચ્છ અને તંદુરસ્ત, એટલે કે શું હોય એ સારી ગુણવત્તાવાળા બીજ હોય છે. જ્યારે ક્ષતિયુક્ત બીજ હોય એ શું કરે છે પાણી ઉપર તરવા લાગે છે. તો આ તે પણ પ્રવૃત્તિ 1.1 જે તમે તમારા ઘરે પણ આસાનીથી કરી શકો છો. ચલો ત્યારબાદ આપણે જે પરંપરાગત ઓજા, એટલે કે આપણે જે વાવણી કરતા હતા, વાવણી એટલે રોપણી શરૂઆતમાં, એટલે કે આપણે જૂના જમાનામાં કઈ રીતે ઉપયોગ કરતા હતા વાવણી અને રોપણી માટે પરંપરાગત ઓજારનો, તો આપણે આજે એનો અભ્યાસ કરીએ કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરમાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. બીજની ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. શું કહેવા માગે છે કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે શું કરવું કીધું આપણે, તો કે વાપરવામાં આવતા ઓજાર કેવું હોય, તો ઓજાર ગળણી આકારનું હોય છે. કેવું હતું ગળણી આકારનું હતું, એટલે પરંપરાગત જૂનું ઓજાર હતું આપણે એ આવા કે ગળણી આકારનું હતું. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે, એટલે કે ઉપરથી બીજ નાખતા હતા આપણે ગળણી આકારનું હતું, નાખીને શું કરે તો બે તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થતું, એટલે કે 2-3 પાઇપમાંથી પસાર થતું હતું. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે, કે બીજ એ બે શું કરતા હતા આ છેડાઓ ક્યાં હતા માટીની અંદર ખૂંપી જતા હતા, ત્યાં શું થાય બીજનું સ્થાપન થતું હતું. તો ચલો આપણે એની આકૃતિ જોઈએ કે પરંપરાગત ઓજાર જે વપરાતો હતો એની એ કેવું હતું. ચલો આપણે એની આકૃતિ જોઈએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે માણસ ખેતરમાં ઊભા છે, એમાં એક માણસે ઓજાર પકડ્યું છે અને બીજા માણસ શું કર્યું છે ગળણી આકારનું જે આપણું પાત્ર હોય છે એમાં શું કરે છે બીજનું બીજની અંદર નાખે છે. પછી એ બીજ શું થાય છે ગળની અંદર નાખવાથી તે કે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાં શું થાય પસાર થાય છે. આ છેડાઓ શું કહે છે માટીમાં ખૂંપેલા હોય છે, ત્યાં શું કહે છે બીજનું સ્થાપન થાય છે, એટલે કે શું કહે છે ઉપર આપણે જે બીજ નાખ્યા એમાં શું કહે છે પાઇપમાંથી પસાર થાય છે, ક્યાં આવે છે જમીનમાં આવે છે નીચે અંદર જમીનમાં આવે છે, તો ત્યાં શું ખૂંપી એટલે કે ત્યાં બીજનું સ્થાપન થાય છે. તો આ હતું આપણી પરંપરાગત ઓજાર. ચલો ત્યારબાદ બીજી પદ્ધતિ આપી છે આપણને વાવણી, એટલે કે આપણે વાવણી અંદર રોપણી કરવા માટે બીજી કઈ પદ્ધતિ કયા સાધનનો ઉપયોગ છે કે વાવણીઓ. ચલો એમાં શું કહે છે કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. એટલે શું કહે છે આજના જમાના આપણે ટ્રેક્ટર દ્વારા શું કરીએ છીએ જે ટ્રેક્ટર દ્વારા ઉપયોગમાં લેવાય છે કયો કે વાવણીઓનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતરે તેમજ ઊંડાઈ બની રહે છે. શું કહે છે તેના દ્વારા બીજમાં શું કહે છે સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે, એટલે કે શું કહેવાય એમાં ચોક્કસ અંતર બની રહે છે કે નજીક નજીક પડતા નથી, બીજો થોડોક થોડોક અંતરે પડે છે કે સમાન અંતર, એટલે કે જે આકારનું છે એવા અમુક ચોક્કસ અંતરની અંતરે બ્રિજ આપણને આપણે જે બીજ નાખીએ છીએ વાવણી માટે એ અંદર બીજ ચોક્કસ અંતરે જ પડે છે. શું કહે છે તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે કે અંદર ઊંડા પણ એટલા જ જાય છે, એટલે કે ચોક્કસ અંતર પણ જળવાઈ રહે છે અને ઊંડાઈમાં પણ એટલા જ અંદર જાય છે.
સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. શું કહે છે? આપણે યાદ શું રાખવાનું આમાં? તો કે રોપણી થઈ જાય પછી શું કહે, બીજ અંદર ઢંકાયેલા રહેજો, કે માટી દ્વારા ઉપર રહેવા જોઈએ નહીં. એટલે શું કહે છે, રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. જો તમે ઉપર આમ બીજ નાખી દીધા તો ઉપર શું હોય, તો પક્ષીઓ ઉપર આકાશમાં ઉડે તો શું, એમ બીજ જોઈને કદાચ ખાવા ઉતારે, બરાબર, એટલે કે એ લઈને જતા રહે તો આપણે તો નુકસાન જાય. એટલે શું કહે છે, એને આપણે માટીની અંદર દાટી દો તો એ પક્ષીઓ જલ્દી જોઈ શકશે નહીં. એટલે શું કહે છે, એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રિલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. શું કહે છે, સીડ ડ્રિલ એટલે કે વાવણિયાનો ઉપયોગ કરવાથી, રોપણી કરવાથી, વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય, એટલે સમય એટલે કે આપણે જેટલો પેલા વધારે ટાઈમ લાગતો હતો, કયું જેમાં આપણે પરંપરા ઉજારનો ઉપયોગ કરતા એમાં કેટલો થોડોક ટાઈમ વધારે લાગતો હતો, પણ આમાં શું થાય છે કે મશીન દ્વારા એટલે કે શું થાય, જલ્દી ઉપયોગ થાય, એટલે કે એમાં સમય અને મહેનત, કે આમાં પણ મહેનત પણ બહુ કરવી પડતી રહેતી નથી, એટલે આમાં શું થાય છે, સમય અને મહેનત બંનેનો બચાવ થાય, એટલે કે આમાં બહુ સમય પણ વપરાતો નથી અને બહુ મહેનત પણ કરવી પડતી રહેતી નથી. એટલે વાવણિયાનો ઉપયોગ આપણે આવી રીતના કરીએ છીએ. ચલો હજુ બુઝો ભાઈ કે ક્યાં છે, કે શું કહે છે, તો કે મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? શું કહે છે બુઝોભાઈ? તો કે મારી શાળા નજીક એક નર્સરી છે, એમાં શું એમને જોયું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? તમે બધા ક્યાંક નર્સરી તો જોયું, તમે નર્સરીની મુલાકાત લીધી જ હશે, તેમાં તમે જોઈ શકો છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તમને કોઈ સારો સવાલ થયો કે કોથળીમાં કેમ રાખેલા હોય છે? ચલો પહેલી બેન કંઈક કહે છે, શું કહેતો કે ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. એટલે શું કહે છે, આપણે ધાન્ય જેવા જે બીજ હોય બધા શું કહેવાય, પહેલાં કે નર્સરીમાં ઉગાડવામાં છે, ડાયરેક્ટ ખેતરમાં ઉગાડવામાં આવતા નથી, કે છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. એટલે શું કહે છે ભાઈ, એનો એટલે કે થોડાક સમય પછી છોડ તૈયાર થઈ જાય ને તો પછી શું કરવું પડે, આપણે એને, આપણે મનુષ્ય શું હોય છે, ખેતરમાં એને રોપી દઈએ છીએ. એટલે શું કહે છે, છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. એટલે કે કેટલાક જંગલમાં જે વૃક્ષો થતા હોય એ પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે, અને કેટલીક પુષ્પીય વનસ્પતિઓ કે જેની પર ફૂલ છોડ આવતા હોય તેની ઉપર, એટલે કે તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે, કે આ બધા છોડો પણ ક્યાં કે નર્સરીમાં ઉગાડવામાં આવે છે. તો પહેલી બેને આવું આપણને જવાબ દીધો. ચાલો ત્યારબાદ આપણે જોઈએ શું આપ્યું છે, કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. શું કહે છે હવે, તો કે બે છોડની વચ્ચે ગીચતા થાય એ આપણે દૂર રાખવી, એટલે દૂર કરવી પડે. શું કહે છે, કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે કે બે બીજ હોય આપણે નજીક નજીક બહુ હોવા જોઈએ, અને કે એનું ચોક્કસ અંતર થોડુંક હોવું જોઈએ બે બીજ વચ્ચે. એટલે શું કહે છે, બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે કે આપણે વાવણી કરતી વખતે ખાસ આ ધ્યાન રાખવાનું કે શું હોવું જોઈએ, કે બે બીજની વચ્ચે શું હોવું જોઈએ, આવશ્યક અંતર હોવું અત્યંત જરૂરી છે. જો બીજની વચ્ચે અંતર ના હોય તો શું તકલીફ પડે, કે જો અત્યંત ના હોય તો આપણે શું તકલીફ પડે, તો આપણે ખબર પડી જાય કે સૂર્યનો પ્રકાશ એકબીજાને ના મળે, એટલે સરખો સૂર્ય પ્રકાશ ના મળે, પોષક તત્વો પણ મળે અને પાણી પણ મળે. એટલે શું કહે છે, જો બે છોડની વચ્ચે ગીચતા ના હોય એટલે કે દૂર દૂર હોય એટલે તો શું આપણને ફાયદો થાય, કે એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. શું કહે છે, જો બે છોડની વચ્ચે ગીચતા ના હોય એટલે કે ચોક્કસ અંતર હોય તો શું થાય, આપણે એને ફાયદો, તો કે એનાથી છોડને સૂર્યનો પ્રકાશ પણ મળી રહે છે, પોષક તત્વો પણ મળે છે, તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જો આપણે બે છોડ નજીક નજીક રાખ્યા તો શું થાય, એક છોડનો છાંયડો બીજા છોડ ઉપર આવે, શું કે આપણને બીજા એક છોડને સૂર્યનો પ્રકાશ મળે છે પણ બીજા છોડને સૂર્યનો પ્રકાશ મળતો નથી. લખ્યું છે કે સૂર્યનો પ્રકાશ પણ સારો મળે છે ક્યારે, જ્યારે બે બીજની વચ્ચે ચોક્કસ અંતર હોય ત્યારે. પછી ત્યારબાદ પોષક તત્વો પણ, કે જમીનમાં આપણે જે અંદર પોષક તત્વો હોય અથવા એ હોય, પછી આપણે જે ખાતર નાખ્યું હોય એ બધા કે પોષક તત્વો આપણને સારા મળી રહે છે, કે જ્યારે બે બીજની વચ્ચે ચોક્કસ અંતર હોય ત્યારે, એટલે કે પાકને, એટલે કે આપણું પાકનું ઉત્પાદન સારું થાય છે, તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે કે પાણી આપણે જે નાખીએ, હવે બે નજીક નજીક છોડ હોય તો પાણી આપણે ઓછું નાખ્યું હોય થોડુંક, તો બરાબર, તો શું થાય છે, તો કે એ
પાકને આપણને પૂરું પાણી ના આપી શકીએ તો શું કે એની વૃદ્ધિ થતી, એટલે કે જો ચોક્કસ અંતરે રાખીએ તો આપણે થોડું થોડું અલગ અલગ પાણી આપીએ તો એક જ પ્રોપર એટલે કે એક જ છોડને આપણે પાણી આપીએ તો એક જ છોડ પાણી લઈ શકે, બીજે છોડે થોડુંક દૂર હોય ત્યાં શોષાતા પાર લાગે, એટલે કે ચોક્કસ એટલે કે જો બે વચ્ચે ચોક્કસ અંતર હોય તો શું થાય, સૂર્યને પ્રકાશ પણ મળી રહે છે, પોષક તત્વો પણ મળી રહે છે અને પાણી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. શું કહે છે, અત્યંત ગીચતાપણું કે બહુ નજીક નજીક છોડ હોય તેમાં શું કરવું, પછી આપણે પછી કેટલાક છોડને આપણે દૂર કરી દેવામાં આવે છે. તો હવે આપણે આ જોયું, આપણે આ જોયું વાવણી એમાં કેવું હોય, તો વાવણીને આગળ આપણે આકૃતિ જોઈએ. તમે જોઈ શકો છો કે વાવણીઓ કેવા પ્રકારનું હોય છે, એમાં શું ઉપરથી બીજ નાખવામાં આવે છે અને જેમાં શું ચોક્કસ અંતર આપેલા છે, જોયું તમે અંદર જમીનમાં અંદર ખૂપેલા છે તેમાં શું છે ચોક્કસ અંતરે, અમુક ચોક્કસ અંતર છે ફિક્સ, ત્યાંથી અંદર બીજ જાય છે અને શું થાય જમીનમાં ખૂબ જ ઊંડા જાય છે, એટલે કે શું અહીંયાથી આપણે કોઈ પક્ષીઓ ઉપરથી દાણા લઈ શકતા નથી, એટલે કે અંદર ચોક્કસ જમીનની અંદર જતા રહે છે. તો આવું હોય છે વાવણીઓ જે આજકાલના જમાનામાં આપણે વધારે ઉપયોગ થાય છે.